નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પર્યાવરણ આસપાસ બદલાતા કુટુંબો ભાગ એક ગયા અઠવાડિયે આપણે વિવિધ કુટુંબોની વાત કરી હતી યાદ કરો જોઈએ કોના કોના કુટુંબની વાત કરી હતી આપણે હું સરસ કિરણ સુમી અને દીપાલી આ ત્રણ વ્યક્તિના કુટુંબની આપણે ચર્ચા કરી હતી જેમાં આ ત્રણેય વ્યક્તિના કુટુંબમાં કયા કયા કારણોસર ફેરફારો થયા હતા એની પણ આપણે સરસ ચર્ચા કરી હતી તો આપણે થોડું યાદ કરી લઈએ કે કિરણના પરિવારમાં એની નાની બહેનનો જન્મ થયો હતો જેના કારણે એના કુટુંબના સભ્યોમાં એક સભ્યનો વધારો થયો હતો પાંચ સભ્યોમાંથી કિરણનું કુટુંબ છ સભ્યોનું બની ગયું હતું ત્યાર પછી આપણે સુમીની વાત કરી હતી કે સુમીના પરિવારમાં પણ એના દાદા દાદી ભાઈ મમ્મી પપ્પા બધા જ હતા પણ એના પપ્પાની બદલી થઈ એટલે કે એમને કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ગામથી બીજે ગામ જવું પડ્યું જેના કારણે સુમીના કુટુંબમાં પણ પરિવર્તન આવ્યું અને છેલ્લે આપણે દીપાલીના કુટુંબની વાત કરી હતી એમાં કયા કારણોસર બદલાવ આવ્યો હતો હમ દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા જેના કારણે દીપાલીના કાકાના દીકરાની વહુ એટલે કે દીપાલીની ભાભીનું ઘરમાં આગમન થયું જેના કારણે એમના પરિવારમાં એક સભ્યનો વધારો થયો પછી આપણે લગ્ન પ્રસંગની પણ વાત કરી હતી અને સાથે સાથે તમને સ્વાધ્યાય કાર્ય પણ આપ્યું હતું આશા રાખું છું કે તમે બધાએ સ્વાધ્યાય કાર્ય કર્યું જ હશે ખૂબ સરસ એના સિવાય મેં તમને એક બીજું કામ પણ આપ્યું હતું યાદ છે તમને યાદ કરવો જોઈએ હમ તમારી કાકી કે તમારી માતા એમની સાથે વાતચીત કરી તમારે એમના કુટુંબ વિશે માહિતી મેળવવાની હતી મેળવી કે નહીં સરસ તો હવે આપણે આગળ જોઈએ આપણે દીપાલીના કુટુંબની વાત કરી હતી કે દીપાલીના કુટુંબમાં એના કાકાના દીકરાના લગ્ન થયા હતા તો હવે તમારે પણ એક કામ કરવાનું છે મિત્રો તમારા મિત્રો સાથે વાત કરો તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે એના વિશે તમારે નોંધ કરવાની છે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે જુઓ અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ બંને ચિત્રમાં અલગ અલગ પહેરવેશ આપણને જોવા મળે છે અહીંયા કન્યાએ એક ચિત્રમાં તમે જોઈ શકો છો સાડી પહેરેલી દેખાય છે જ્યારે બીજા ચિત્રમાં કન્યાએ શું પહેર્યું છે હમ ચણિયા ચોળી પહેરી છે એક ચિત્રમાં વરરાજાએ કંઈક જબ્બા જેવું પહેર્યું છે એ બેઠા છે અને બીજા ચિત્રમાં શેરવાની જેવું આપણને દેખાય છે આ સિવાય પણ લગ્નની અંદર વિવિધ પ્રકારના પોશાક પહેરાતા હોય છે જુઓ અહીંયા આપણે એક સરસ મજાનો સૂટ જોઈ શકીએ છીએ એટલે કે લગ્નમાં વરરાજા આવા સૂટ પણ પહેરતા હોય છે જોયું તમે આ ચિત્ર તો સાવ અલગ જ છે આની અંદર તો કન્યાનું મોઢું પણ દેખાતું નથી ઘણા વિસ્તારો એવા છે કે જેમાં હજી પણ કન્યાનું મો લગ્ન પહેલાં કોઈ જોઈ ના શકે એવા પણ રિવાજ હોય છે આ ચિત્રની અંદર વર અને કન્યા બંને એકદમ નીચે જ બેઠા છે આ પણ લગ્નની એક અલગ પરંપરા આપણે જોઈ શકીએ છીએ જુઓ આ ચિત્રમાં આ ભાઈએ તો સરસ મજાનો સાફો પહેર્યો છે એકમાં તો સરસ મજાનો સાફા ઉપર કલગી જેવું પણ તમે જોઈ રહ્યા છો ને કેવું સરસ લાગે છે લગ્ન હોય અને નૃત્ય અને ગીતોની ધમાલ ના હોય એ તો શક્ય જ નથી તો તમારા ત્યાં લગ્નમાં કેવા કેવા ગીતો ગાવામાં આવે છે કેવા કેવા નૃત્યો કરવામાં આવે છે એ પણ જોઈએ અહીંયા જુઓ આ એક સ્ટેજ પ્રોગ્રામ જેવું દેખાય છે અત્યારે હવેનો ટ્રેન્ડ એવો છે કે સ્ટેજ ઉપર વર કે કન્યાના પરિવારના બધા જ સભ્યો આ રીતે ડાન્સ કરતા જોવા મળે છે જેને સંગીત સંધ્યા એવું નામ આપવામાં આવે છે અને બીજા ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે મસ્તીથી બધા નાચી રહ્યા છે એટલે કે વરઘોડા જેવું કંઈક દેખાય છે અને એની અંદર જાનૈયાઓ મોજ મજા કરી રહ્યા છે તમારે ત્યાં કેવા ગીતો ગાવામાં આવે છે તમારે સાંભળવા છે ગીતો લગ્નની દરેક વિધિ માટેના અલગ અલગ ગીતો હોય છે અહીંયા હું તમને એક બે ગીતો સંભળાવું તમે જ નક્કી કરજો કે આ ગીતો કઈ વિધિ માટે વપરાતા હશે તમને તરત ખબર પડી જશે કંકુ છાટી કંકો તરી મોકલો કેસર છાટી કંકો તરી મોકલો ખબર પડી તમને જ્યારે કન્યાના લગ્ન લખાય છે એ વખતે આવા ગીતો ગાવામાં આવે છે તમને ખબર છે એક બીજો પણ રિવાજ છે મોસાળાનો મોસાળું એટલે કે મામેરું વર કે કન્યા જેના પણ લગ્ન હોય એના મામા એમના ઘરેથી મોસાળું લઈને આવે છે અને એ સમયે પણ સરસ મજાના ગીતો ગાવાતા હોય છે આવી રૂડી મોસાળાની જાન મામેરા લાયા ગણા ઓશ થી રે આયા ગણા ઓશ થી રે મજા આવી ગઈ ને મિત્રો આ તો આપણે લગ્નના ગીતોની વાતો કરી આ સિવાય ગુજરાત રાજ્યમાં ઘણા બધા નૃત્યો અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ નૃત્યો પણ પ્રચલિત છે ઉત્તર ગુજરાતની અંદર ડોસલો નૃત્ય કરવામાં આવે છે અરવલ્લી જેવા ડુંગરાળ વિસ્તારોની અંદર મોરિયો નૃત્ય જમકુડી નૃત્ય આવા બધા નૃત્યો કરવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આપણા ગુજરાતનું મુખ્ય નૃત્ય કયું હમ રાસ ગરબા સરસ આપણા ગુજરાતના રાસ ગરબા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે તમે જે લગ્નમાં ગયા હતા એ પ્રસંગમાં તમે શું શું જોયું એની પણ નોંધ કરજો જરા જોજો અહીંયા તમે આવું જ જોયું જેવું મેં જોયું છે મારા મોઢામાં તો પાણી આવી ગયું તમને કાંઈ થયું કે નહીં કેવું સરસ મજાનું જમણવાર ચાલી રહ્યો છે મને તો ખૂબ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો લગ્નનો આ પણ એક અગત્યનો પ્રસંગ છે જેને ભોજન સમારંભ કહેવામાં આવે છે આ ચિત્રમાં તમને દેખાય છે કન્યા એના ખોળામાં લગ્નના વધામણા લઈને બેઠી છે અને બીજું ચિત્ર તો કેવું સરસ છે છોકરીઓનો તે આ ચિત્ર જોઈને ખૂબ મજા આવશે કઈ રસમ છે આ મહેંદી રસમનું ચિત્ર છે લગ્ન હોય અને મેંદી ના હોય એવું તે કંઈ બને જુઓ વિદ્યાર્થી મિત્રો આની નીચે ચિત્રોમાં પીળા કપડાં પહેરેલા બધા જ દેખાય છે તો તમે શું જોઈ શકો છો આમાં હું કન્યાની પીઠી ચોળાઈ રહી છે આ ચિત્રમાં કન્યાનો ભાઈ એને પાસલી ભરાવતો આપણને દેખાય છે અહીંયા મંગળ ફેરાનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ અને કન્યાના માતા પિતા કન્યાદાન કરી રહ્યા છે છેલ્લે એક પ્રસંગ એવો પણ આવે છે જ્યારે સૌની આંખમાં આંસુ આવી જાય છે કહો જોઈએ એ કયો પ્રસંગ હં અહીંયા આપણે છેલ્લા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે વિદાયનો પ્રસંગ છે આ પ્રસંગ એવો છે કે ત્યાં ઊભેલા સૌની આંખમાં આંસુ આવી જાય છે કારણ કે કન્યા હવે કાયમ માટે પોતાના પિતાનું ઘર છોડી અને સાસરે જવાની છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે કન્યા પરણીને સાસરે આવી ગઈ છે એટલે કે હવે આ વિધિ છે એ એના સાસરા પક્ષની વિધિ છે એવું કહેવાય છે કે તાંબાના તાસકની અંદર કંકુનું પાણી ભરવામાં આવે છે અને એની અંદર સિક્કા અને બીજી વસ્તુઓ નાખવામાં આવે છે ત્યારબાદ વર અને કન્યા બંને ભેગા મળીને એને શોધે છે જેના હાથમાં પહેલો સિક્કો આવી જાય એવું કહે છે કે આખી જિંદગી ઘરમાં એનું જ રાજ ચાલે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે લગ્નની વિધિ જોઈ એ હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન વિધિ જોઈ આપણા દેશમાં ઘણા બધા ધર્મો પાળતી પ્રજા વસે છે મુસ્લિમ ખ્રિસ્તી ઈસાઈ શીખ પારસી જૈન તો આ બધા જ ધર્મના લગ્નના પ્રસંગો લગ્નની વિધિઓ એ બધું અલગ અલગ હોય છે તો તમે પણ આ બધા જ ધર્મની લગ્નની વિધિ જોજો અને જાણજો અને તમારા વડીલોને પૂછજો મજા આવી ગઈ ને કેવા સરસ મજાના લગ્નો આપણે તો માણીને આવી પણ ગયા તો આ દીપાલીના કુટુંબના ફેરફારનું કારણ એના કાકાના દીકરાના લગ્ન હતા હવે આપણે આગળ જોઈએ અહીંયા આપણે કિરણ સુમી દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફારો જોઈ ગયા તો આ ફેરફારો માટેના કારણો કયા હતા એ તમારે અહીંયા નોંધવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ કુટુંબો વિશે વાત કરી છે હવે તમારે તમારા કુટુંબમાંથી તમારા મિત્રના કુટુંબમાંથી અને તમારા પડોશીના કુટુંબમાંથી નીચેની વિગતો પૂછી અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે મારી સાથે પણ અહીંયા ત્રણ મિત્રો હાજર છે તો આપણે અહીંયા એમના કુટુંબ વિશે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી સાથે કુલદીપભાઈ હાજર છે નમસ્કાર કુલદીપભાઈ નમસ્તે બેન આપણે એમની સાથે એમના કુટુંબ વિશે વાર્તાલાપ કરી અને એમના કુટુંબ વિશે જાણીએ તો કુલદીપભાઈ જી તમારું કુટુંબ કેટલા વર્ષોથી અહીંયા રહે છે બેન મારું કુટુંબ વર્ષથી અહીંયા રહે છે ગાંધીનગર ખાતે બરાબર અહીંયા આવ્યા એ પહેલા તમારું કુટુંબ ક્યાં રહેતું હતું બેન અહીંયા ગાંધીનગરમાં આવ્યા એના પહેલા અમારું કુટુંબ મહેસાણા ખાતે રહેતું હતું મહેસાણા ખાતે જી બરાબર આજે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે અત્યારે મારા કુટુંબમાં બેન છ સભ્યો છીએ એમાં છ સભ્યોમાં મારા માતા પિતા મારી પત્ની અને મારા બે સંતાનો એમ મળીને અમે કુલ છ સભ્યો પરિવારમાં રહીએ છીએ બરાબર કુલદીપભાઈ દસ વર્ષ પહેલા તમારા કુટુંબમાં કેટલા સભ્યો હતા દસ વર્ષ પહેલાં બેન મારા કુટુંબમાં

તો મારા ઘરે મારી પત્ની આવી અને ત્યાર પછી મારા બે સંતાનોનો જન્મ થયો તો આ ફેરફારના મૂળ કારણો છે બરાબર તો કુલદીપ ભાઈ આ ફેરફારોના કારણે તમે શું અનુભવો છો અનુભવમાં તો બેન મારી મોટા બેન પરણીને સાસરે ગયા એમને અમે ઘણી વખત મિસ કરીએ છીએ યાદ કરીએ છીએ અને બાળપણના દિવસો હજી મને સ્મૃતિમાં છે અને બીજો અનુભવ એ છે કે મારા મેરેજ પછી મારી પત્ની અહીંયા આવી અને બાળકો આવ્યા તો એમના સાથે અમે આનંદમાં રહીએ છીએ કુલદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આભાર બેન વિદ્યાર્થી મિત્રો આપણે કુલદીપભાઈના પરિવાર વિશે જાણ્યું હવે અહીંયા મારી સાથે અશોકભાઈ હાજર છે નમસ્તે અશોકભાઈ નમસ્તે હવે આપણે એમના પરિવાર વિશે પણ માહિતી મેળવીએ કે એમના પરિવારમાં કોણ કોણ છે

આજે તમારા કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે આજે મારા કુટુંબમાં કુલ 8 સભ્યો છે બરાબર કોણ કોણ છે તમારા કુટુંબમાં મારા કુટુંબમાં મારા માતા પિતા મારો ભાઈ તેમની પત્ની તેમની છોકરી મારી પત્ની અને મારી બેબી બરાબર હવે અત્યારે તમારા કુટુંબમાં આઠ સભ્યો છે પરંતુ દસ વર્ષ પહેલા તમારા કુટુંબમાં કેટલા સભ્યો હતા દસ વર્ષ પહેલાં બેન અમારા કુટુંબમાં ચાર સભ્યો હતા મારા માતા પિતા મારો નાનો ભાઈ અને હું ચાર સભ્યો હતા ચારમાંથી તો તમારા આ છેલ્લા દસ વર્ષમાં તમારા કુટુંબમાં જે ફેરફાર થયો એના શું કારણો છે હા મારા અને મારા ભાઈના લગ્ન થવાથી અમારા કુટુંબમાં ફેરફાર થયો એટલે કે મારા ભાઈના પત્ની અને મારા પત્ની અમારા પરિવારમાં વધારો થયો તેવી રીતે મારા ભાઈ ના ઘરે પણ બેબીનો જન્મ થયો અને મારા ઘરે પણ બેબીનો જન્મ થયો એટલે કે લગ્ન અને જન્મના કારણે તમારા કુટુંબમાં ફેરફાર થયા સરસ તો આ બધા ફેરફારો થી તમે શું અનુભવો છો અમને તો ખુશીનો આનંદ થાય ને કેમ કે આપણા ઘરે તો લગ્નનો પ્રસંગ હતો અને સાથે સાથે અમારા ઘરે બાળકીનો જન્મ થયો એટલે તો આનંદની વાત જ હોય તો આ ફેરફારો ખૂબ જ અમારા માટે આનંદ હતા ખૂબ સરસ અશોકભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વિદ્યાર્થી મિત્રો આપણે કુલદીપભાઈ અને અશોકભાઈ એમના પરિવાર વિશે જાણ્યું હવે અહીંયા મારી સાથે ધનેશભાઈ ઉપસ્થિત છે તો આપણે એમના પરિવાર વિશે પણ જાણીએ નમસ્તે ધનેશભાઈ નમસ્તે ધનેશભાઈ તમે ક્યાં રહો છો હું પાટણ રહું છું બરાબર ધનેશભાઈ આજે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે આજે અમારા કુટુંબમાં ત્રણ સભ્યો છે ધનેશભાઈ આજે તમારા કુટુંબમાં કુલ ત્રણ સભ્યો છે બરાબર છેલ્લા દસ વર્ષમાં તમારા કુટુંબમાં શું ફેરફાર થયો છે છેલ્લા દસ વર્ષમાં બે મારો બાળક નાનું હતો બાબો નાનું હતો ભણતો તો અત્યારે એ ભણી ગયો છે સિવિલ એન્જિનિયર બની ગયો છે અને અમદાવાદમાં પ્રાઇવેટમાં જોબ કરે છે બરાબર આનંદની વાત છે હવે એના લગ્નની અમે તૈયારીઓ કર્યો છો એ ખુશીની વાત એ છે વાહ વાહ સરસ સરસ ધનેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જોયું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રણ વ્યક્તિઓ સાથે વાત કરી કુલદીપભાઈ અશોકભાઈ અને ધનેશભાઈ ત્રણેયના પરિવારમાં આપણને અલગ અલગ કારણોસર ફેરફાર જોવા મળ્યા જેમ કે કુલદીપભાઈના પરિવારમાં એમના બેન સાસરે ગયા એ ફેરફાર થયો એમના લગ્ન થયા એ પણ ફેરફાર થયો જ્યારે અશોકભાઈના પરિવારમાં તો એમના મેરેજ થયા એમના ભાઈના લગ્ન થયા એ બધા ફેરફારના કારણો હતા જ્યારે ધનેશભાઈના કુટુંબમાં તો દસ વર્ષમાં બહુ જાજો ફેરફાર નથી થયો કેમ કે એમનો જે બાળક હતો એ મોટો થઈ ગયો અને હવે એ નોકરી કરે છે પણ હવે એમના પરિવારમાં ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે એવું એમને જણાવ્યું ને કયા કારણસર હ કે હવે એમના દીકરાના લગ્નની તૈયારી કરી રહ્યા છે આપણે જેમ આ ત્રણ પરિવાર વિશે એમના ફેરફારના કારણો વિશે ચર્ચા કરી એવું ગૃહકાર્ય તમારે પણ કરવાનું છે તો તમારે ત્રણ વડીલો સાથે વાત કરવાની છે એમાંથી એક વડીલ તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી આ ત્રણેયને તમારે મેં જેમ વાર્તાલાપ કર્યો છે એવી ચર્ચા એમની સાથે પણ કરવાની છે તમારે એમને પણ પૂછવાનું છે કે એઓ અહીંયા કેટલા વર્ષથી રહે છે એમનું કુટુંબ અહીંયા આવ્યું એ પહેલાં ક્યાં રહેતું હતું આજે એમના કુટુંબમાં કેટલા સભ્યો છે દસ વર્ષ પહેલાં એમના કુટુંબમાં કેટલા સભ્યો હતા એમના કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફારના કયા કારણો હતા અને એ લોકો આ ફેરફારો વિશે કેવું અનુભવી રહ્યા છે એની પણ તમારે નોંધ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે એકમની શરૂઆતમાં જ મેં તમને ધોરણ ત્રણનો એક પાઠ યાદ કરાવ્યો હતો કેટલા રે કેટલા એમાં તમે એક કુટુંબ વૃક્ષ જોયું હતું યાદ છે કોનું હતું સીતાનું કુટુંબ વૃક્ષ અને તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે તો અહીંયા આપણે હવે કુટુંબ વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા હું તમને એક કુટુંબ વૃક્ષ બનાવું છું જુઓ વિદ્યાર્થી મિત્રો આ જોયલે એના દાદાનું કુટુંબ વૃક્ષ બનાવ્યું છે સૌપ્રથમ એના દાદાના દાદા અને એના દાદાના દાદીની વાત છે એના દાદાના દાદા ધર્માભાઈ દાદાના દાદી માણેકબેન પછી એમના દીકરા એટલે કે જોયલના દાદાના પપ્પા અમિચંદભાઈ અને જોયેલના દાદાની મમ્મી દિવાળીબેન એમના ભાઈ એટલે કે જોયેલના દાદાના કાકા દાદાના કાકા માધવભાઈ અને એના દાદાના કાકી એટલે નાથીબેન નીચે આપણે જોઈએ તો જોયેલના દાદાના પપ્પાનો પરિવાર આપ્યો છે એટલે કે જોયલના દાદા જોયલના દાદી પ્રભુદાસભાઈ અને ભગવતીબેન જોયલના દાદાના બહેન એ છે જમનાબેન અને જોયલના દાદાના ભાઈ છે ઈશ્વરભાઈ અને જોયલના દાદાના ભાભી છે મણીબેન તો આ જોયલના દાદાનું કુટુંબ વૃક્ષ થયું તો હવે આપણે જોયલનું કુટુંબ વૃક્ષ જોઈએ જુઓ આ છે જોયલનું કુટુંબ વૃક્ષ જેમાં સૌ પ્રથમ જોયેલના દાદા અને જોયલના દાદી છે એના પછી જોયલના દાદાના દીકરા દાદાની દીકરી અને દાદાના બીજા દીકરાની વાત છે એટલે કે જોયલના પપ્પા જોયલની મમ્મી જોયલની ફોઈ એના કાકા અને કાકી એના પછી જોયલ અને ખુશ એટલે કે જોયેલના પપ્પાનું જે છે એના નીચે જોયલ અને એનો ભાઈ ખુશની વાત છે અને જોયલના કાકાને પણ એક દીકરો છે જેનું નામ છે શિવાંશ જે જોયેલનો પિતરાઈ ભાઈ છે વિદ્યાર્થી મિત્રો જોયલના કુટુંબમાં તમને જોયલના દાદા અને દાદી દેખાય છે હમ જોયલના દાદા અને દાદી એ એના કુટુંબ વૃક્ષમાં દેખાય છે પણ જોયેલના દાદા અને દાદીના કુટુંબ વૃક્ષમાં આપણે જોયલને કે એના મમ્મી પપ્પાને જોઈ શકતા નથી તમે પણ તમારા દાદા અને દાદીને પૂછજો કે એઓ જ્યારે નાના હતા એ વખતે એમના કુટુંબમાં કેટલા સભ્યો હતા અને હા તમે તમારા દાદા અને દાદીની મદદથી એમનું કુટુંબ વૃક્ષ પણ દોરજો અને તમારું કુટુંબ વૃક્ષ પણ દોરજો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે તમે ભણી ગણીને શું બનવા માગો છો તમે ભણો છો તો તમારી કંઈક તો ઈચ્છા હશે ને કે મોટા થઈને તમારે ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે શિક્ષક બનવું છે ખેડૂત બનવું છે ચિત્રકાર બનવું છે કે પછી સૈનિક બનવું છે કે પછી બીજો કોઈ વ્યવસાય અપનાવવા જ છે એના વિશે તમે ચોક્કસ નોંધ કરજો બીજી એક નોંધ તમારે એ પણ કરવાની છે કે તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે તો તમે આ ત્રણ પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં ચોક્કસ નોંધજો હમ વિદ્યાર્થી મિત્રો આપણે લગ્નની વાત કરી હતી કરી હતી ને હવે અહીંયા એક પ્રશ્ન થાય કે બાળલગ્ન એટલે શું આવા લગ્નો તમે તો જોયા જ નહીં હોય પણ અમે જોયા છે નાના નાના બાળકોને પરણાવી દેવામાં આવે છે એને બાળલગ્ન કહે છે લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે અને એ ઉંમર પહેલાં લગ્ન કરવું એ ગુનો બને છે કારણ કે એ બાળ લગ્ન કહે છે અને બાળ લગ્ન કરાવનાર કન્યાને વરના માતા પિતા એ લગ્ન કરાવનાર પંડિત અને એ લગ્નમાં હાજર તમામે તમામ લોકો સજાને પાત્ર બને છે લગ્ન માટે સરકારે જે ઉંમર નક્કી કરી છે એ છોકરીઓ માટે અઢાર વર્ષ અને છોકરાઓ માટે એકવીસ વર્ષની છે એ પહેલાં લગ્ન કરવા એ ગુનો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સુમિના પરિવારમાં એક વાત જોઈ હતી કે એને એના પપ્પાની બદલી થઈ એ કારણસર શાળા છોડવી પડે છે તો અહીંયા પણ તમારે અહીંયા શોધીને લખવાનું છે કે તમારા પડોશમાં પણ એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય અને જો એવા બાળકો હોય તો એમને કયા કારણસર શાળા છોડવી પડી છે એની પણ તમારે નોંધ કરવાની છે શાળા છોડવાના ઘણા કારણો હોઈ શકે જેમ કે આપણે સુમિના પરિવારમાં જોયું હતું કે એના પિતાજીની બદલી થઈ એ કારણસર એને શાળા છોડવી પડી આ સિવાય ઘણી વખત નાના ભાઈ બહેનને રાખવાની જવાબદારી હોય છે તો એવા કારણોસર પણ વિદ્યાર્થીઓને શાળા છોડવી પડતી હોય છે તો તમે જે વિદ્યાર્થી વિશે નોંધ કરો છો એણે કયા કારણસર શાળા છોડી દીધી છે એની પણ નોંધ કરજો અત્યારે તેઓ શું કરે છે એટલે કે તમે જેની નોંધ કરો છો એ વિદ્યાર્થી અત્યારે શું કરી રહ્યો છે બીજો પ્રશ્ન એવો છે કે તમારા કુટુંબમાં હાલમાં કોઈના લગ્ન થયા છે અને જો હમણાં જ લગ્ન થયા હોય તો કોના લગ્ન થયા છે એ પણ લખજો જેના લગ્ન થયા એ વર અને કન્યાની ઉંમર કેટલી હતી અને હા આ તો ખાસ નોંધજો કે એમણે લગ્ન વખતે કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પરિવારો વિશે વાત કરી મારી સાથે અહીંયા ઉપસ્થિત બીજા ત્રણ પરિવારો વિશે પણ વાત કરી અને દરેકના પરિવારમાં બદલાવ માટેના અલગ અલગ કારણો વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરી તો મજા આવીને તો હવે આપણે સ્વાધ્યાય કાર્ય ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર ઓગણ ઉપર આ પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્નો તમારે એના જવાબ પાઠ્યપુસ્તકમાં નોંધવાના છે બીજું આપણે ત્રણ પરિવારો વિશે વાત કરી કિરણ સુમી અને દીપાલી તો આ ત્રણેયના પરિવારમાં ફેરફાર માટેના કયા કારણો હતા એની પણ તમે પાઠ્યપુસ્તકમાં નોંધ કરજો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર સિત્તેર ઉપર એક કોષ્ટક આપ્યું છે તો એ કોષ્ટક પણ તમે ચોક્કસથી પૂરું કરજો અને છેલ્લે આ વાત તમારે શોધી અને લખી કાઢવાની છે જેની આપણે હમણાં છેલ્લે ચર્ચા કરી કે તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય તો એના કારણો ન જો એ બાળક અત્યારે શું કરે છે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે કોના વર અને કન્યાની ઉંમર કેટલી હતી તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા એ બધી જ નોંધ તમે પાઠ્યપુસ્તકમાં કરજો અને જરૂર પડે તો વડીલોની મદદ પણ લેજો તો વિદ્યાર્થી મિત્રો બદલાતા કુટુંબો અંતર્ગત આપણે ઘણા બધા કુટુંબો પાઠ્યપુસ્તકના અને પાઠ્યપુસ્તક સિવાયના કુટુંબોની પણ ચર્ચા કરી તમને મજા આવીને ફરીથી યાદ કરી ને આ બધું ચોક્કસથી નોંધજો ગૃહકાર્ય કરજો અને નેક્સ્ટ આવતા અઠવાડિયે ફરી મળીશું આવજો